नमस्कार विद्यार्थियों, आज આપણે વિધેય ચેપ્ટરના પાર્ટ 3 નો અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 માં જોઈ ગયા હતા અલગ અલગ પ્રકારના વિધેયો સાથેના સંબંધો, જેમાં પહેલું જોયું હતું આપણે સ્વવાચક, સેકન્ડ સંમિત અને ત્રીજું યસ પરંપરિતા, અને ત્રણે ત્રણ જે પણ વિધેયમાં સંબંધ બતાવે સ્વવાચક સંમિત અને પરંપરિતા એને આપણે સામ્ય સંબંધ કીધો છે. યસ વિદ્યાર્થીઓ, એ જ ટોપિકમાં આજે આપણે આગળ જઈએ છીએ. સ્વાધ્યાય 1.1 નો છઠ્ઠો પ્રશ્ન. સાબિત કરો કે સંબંધ આર 1-2 અને 2-1 ગણ 1-2-3 માટે સંમિત છે, પરંતુ સ્વવાચક નથી, પરંપરિતા નથી. યસ વિદ્યાર્થીઓ, ગણ એ માટે તમારે ચકાસવું છે 1-2-3 અને સંબંધ આ આપ્યો છે 1-2 અને 2-1. તો સૌપ્રથમ પહેલા તો લઈ જાઉં છું ને સ્વવાચક નિયમાત્મક શું એ થી સંબંધ એ, તો એ કોમા એ બિલોંગ ટુ આર આવું જોઈએ. તો અહીંથી તમે કોઈ પણ એક નંબર લખી શકો, 1 અથવા 2 અથવા 3. આપણી પાસે 3 જ છે નંબરો વિદ્યાર્થી, અને ચેક કરો તો 1-1 બિલોંગ્સ ટુ આર છે ના, એ તો આર છે જ ને. તે પ્રમાણે આ ચેક કરી દઈએ, એ પણ નથી, અને 3-3 એ પણ નથી. માટે પાક્કું અહીં સંબંધ આર એ સ્વવાચક નથી. આર પર આ સ્વવાચક બનશે. સેકન્ડ ડી નંબર સંમિત માટે એ કે છે તો આપણે 1-2 અને 2-1 ચકાસવાનું છે, અમારે બીજા નંબર તો આપેલા જ નથી, એટલે આપણે એ બતાવી દઈશું. સંમિત સંબંધ નિયમ હતો એ થી બી રિલેશન, તો બી થી એ રિલેશન સંબંધ માટે હું લઈ છું 1-2, તો 1-2 બિલોંગ ટુ આર છે જ, અને 2-1 એ પણ છે. યસ, તમે જોઈ શકો છો આપેલા પ્રશ્ન. યસ વિદ્યાર્થી, એનો વિચાર કરો છો કે સરે આ નંબર કેમ લીધો, તો જે આયકો છે એટલે લીધો, કારણ કે તમારે પહેલું લીધું શું લેવાનું હોય, સત્ય. તમે 1-2 લઈ નહીં શકો કારણ કે તમારી પાસે છે જ નહીં આ નંબર, માટે આ પણ આવશે આ એ શું સંમિત છે, એટલે સંમિત તો સંબંધ આ આર પર આવેલો છે. હવે આપણે વિદ્યાર્થી લઈશું ત્રીજું, પરંપરિકતા. યસ, પરંપરિકતા માટે નિયમ હતો એ થી બી નો સંબંધ, બી થી સી નો સંબંધ, તો એ થી સી નો સંબંધ. નંબર આપણે કેટલા લઈ શકશું, 1-2 અને 2-1 બીજા નંબરો ના લઈ શકાય, કારણ કે તમને સંબંધ આ વિશે ચકાસવા કીધું છે એ, એટલે પેલું લઈશ ને 1-2 નો સંબંધ, તો 1-2 બિલોંગ્સ ટુ આર છે. અને નેક્સ્ટ આજ લેસ સુધી કન્ટિન્યુ, એટલે 2-1 બિલોંગ્સ ટુ આર. વિદ્યાર્થીઓ, અહીંયા એ થી બી, બી થી સ્ટોપ થયું એટલે બી થી રનિંગ થશે પાછો રન, આમાં બી એવું સુધી સ્ટોપ થયું એટલે 2 થી રનિંગ થશે, માટે હવે ચેક કરવાનું આ એ થી સી, એટલે એ કોમા સી. અહીંયા આપણું શું આવશે, 1-1 ચેક કરો, સોરી 1-2 આવશે, આ એ અને આ 1-1 આવશે, મારી મિસ્ટેક છે. ને 1-1 બિલોંગ્સ ટુ આર થાય ના, ચેક કરો કે આર માં નથી, માટે આર ને પરંપરિકતા નો સંબંધ નથી. આ રીતે સંબંધ વિદ્યાર્થીઓ અહીંયા આપણે અને ઓળખી છે, ત્યાં પાછું બતાવું છું. આ એ થી બી છે ને બી થી સી છે, તો તમારું 1-1 એ ચેકિંગ થશે અહીંયા, અને જે આર માં આપણું આવેલું નથી એવું વિધેય આપણે જોયું. ચલો વિદ્યાર્થીઓ, નેક્સ્ટ આગળ વધીએ. પ્રશ્ન 7 સાબિત કરવા કહે છે કે ગણ એ પર કોલેજની લાઇબ્રેરીમાં આવેલ બધી જ પુસ્તકોનો સમૂહ, અને એમાં આ સંબંધ છે એક્સ અને વાય પ્રત્યે, કે એક્સ અને વાય એ સમાન પૃષ્ઠની સંખ્યા, સમાન પૃષ્ઠની સંખ્યા એટલે જે પૃષ્ઠ એટલે જે આપણું એક છે
એના ઉપર આવેલ સંખ્યા સમાન છે એ x અને y બતાવે છે તો સાબિત કરવા કહે છે કે r ને સામ્ય સંબંધ છે બહુ જ ઈઝી છે સામ્ય સંબંધ માટે આપણે શું બતાવવું પડે વિદ્યાર્થીઓ યસ એ સ્વવાચક છે સંમિત છે અને પરંપરિત છે એટલે ત્રણ ગુણધર્મો બતાવતો જાઉં છું પહેલું સ્વવાચક નિયમ હતો a થી a નો સંબંધ તો અહીંયા આવશે a અને a અહીંયા x અને y ની જગ્યાએ a અને a જ લખું છું a સમાન પૃષ્ઠ ની સંખ્યા છે અથવા પાના સંખ્યા છે એવું તમે સમજી શકો તમે એની જગ્યાએ x લખશો તો બી ચાલશે x આ x તો x અને x એ કારણ કે એક જ પૃષ્ઠ સંખ્યાને તમે સમાન તો કેમ શકો સમજો કે એક પૃષ્ઠ સંખ્યા છે 100 તો બીજી 70 ની તો 100 છે એટલે x અને x એ સમાન પૃષ્ઠની સંખ્યા છે માટે તે સ્વવાચક છે આ રીતે વિદ્યાર્થીઓ લખી શકે ત્યારબાદ આવે છે સંમિત સંમિત માટે સંબંધ હતો જો a થી b નો સંબંધ તો b થી a નો સંબંધ આમાં મેં x અને y સમજાવતો જઈશ એકદમ ઈઝી છે જો માટે x થી y નો સંબંધ મતલબ લખી શકો x અને y એ સમાન પૃષ્ઠ સંખ્યા દર્શાવે છે હવે આને તમે ઊંધું પણ લખી શકો માટે y ને x નો સંબંધ હવે x અને y સમાન છે તો પાક્કું y અને x પણ તો શું આવશે સમાન પૃષ્ઠ સંખ્યા દર્શાવે છે માટે r ને શું સંમિત નો સંબંધ છે અહીંયા તમારો સંમિત નો સંબંધ વિદ્યાર્થીઓ આ બતાવશે હવે આગળ વધશું પરંપરિતતા પરંપરિતતાનો પહેલા આપણે એની જે વ્યાખ્યા છે લખી દેવાની કે જો a થી b નો સંબંધ b થી c નો સંબંધ તો a થી c નો સંબંધ આ રીતે યસ એમાં ભી આપણે x અને y એક નવું પૃષ્ઠ સંખ્યા પર લઈ લેવા z એટલે અહીંયા x થી પહેલા y બતાવીશ પછી y થી z બતાવીશ અને આને સાબિત કરી નાખવાને x થી z એટલે x થી y માટે આ લખશું x અને y આ લખવાનું છે વિદ્યાર્થીઓ એ સમાન પૃષ્ઠની સંખ્યા દર્શાવે છે આ તેથી તે y અને z માટે y અને z એ પણ સમાન પૃષ્ઠની સંખ્યા દર્શાવે છે માટે તમે કહી શકો શું x અને y સમાન y અને z સમાન માટે x અને z એ સમાન પૃષ્ઠની સંખ્યા દર્શાવે છે માટે તમે કહી શકો કે x થી z નો સંબંધ સત્ય છે તેથી આપણે કહી શકીએ કે r ને પરંપરિકતાનો સંબંધ છે એટલે r ને પરંપરિકતાનો સંબંધ છે આ રીતે વિદ્યાર્થીઓ તમે કહી શકો ફાઇનલી આપણે શું ચકાઈશું સ્વવાચક ચકાઈશું હા સંમિત ચકાઈશું અને પરંપરિકતા એ ત્રણે ત્રણ આવી ગયા એટલે તમે કહી શકો કે આ r એ શું સામ્ય સંબંધ છે એ તમારે લાસ્ટમાં અહીંયા લખી દેવાનું માટે r ને સામ્ય સંબંધ છે વિદ્યાર્થીઓ સામ્ય સંબંધ આ ત્રણે ત્રણ સ્વવાચક સંમિત અને પરંપરિકતા હોય ત્યારે જ તમારે સામ્ય સંબંધ છે એવું લખવાનું અને બહુ ઈઝી આ પ્રશ્ન આપણે અહીંયા પૂર્ણ કર્યો ચાલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન આવી રહ્યો છે પરીક્ષા લક્ષી મોસ્ટ આઈએમપી એક્ઝામમાં પૂછી શકાય તે રીતનો આ પ્રશ્ન છે પહેલા આપણે ક્વેશ્ચન જોઈ લઈએ ગણ એ છે 1 થી 5 સંબંધ આ આપ્યું છે a માઈનસ b યુગ્મ સંખ્યા તો પહેલા તો સાબિત કરો કે એને સામ્ય સંબંધ છે
એટલે સામી સંબંધ સુધી એટલે આપણે સ્વવાચક સંમી અને પરંપરિતા એટલે સુધી દર્શાવશું એટલે સામી સંબંધ સાબિત થશે ત્યારબાદ એમ કહે છે કે ગણ 1-3-5 અને 2-4 ના બધા જ ઘટકો એ આર્ય સુસંગત છે એટલે યુગ્મ દર્શાવે છે એ માહિતી ની કહેવાતી અને 1-3-5 અને 2-4 પરસ્પર સંબંધ એટલે 1-3-5 અને 2-4 નું જે બાદબાકી કરીશ એ માઇનસ બી સાથે તો તમને બતાવશે યુગ્મ નથી એવું કહે છે તો એનો મતલબ આના ટોટલ 3 પ્રકારના વસ્તુ છે સૌ પ્રથમ સમજાવું છું ખાલી સામાન્ય સંબંધ સુધી પછી આપણે આગળ સમજીએ ચલો વિદ્યાર્થીઓ આપણી પાસે પહેલું છે સ્વવાચક સંબંધ આ રહેશે એ થી એ તો એ કોમા એ બિલોંગ ટુ આ અહીંયા તમે આમાંથી કોઈ પણ નંબર લઈ શકો અહીંયા મૂકી શકો અથવા તો તમે ડાયરેક્ટ પણ કરી શકો મેં વન નંબર લેમ છું 1-1 શું આવશે 1-1 યસ શૂન્ય જે યુગ્મ છે એટલે કન્ફર્મ થયું તમારો આ સંબંધ બતાવે છે તમે એવી રીતે કોઈ બીજો નંબર પણ લઈ શકો 2-2 શૂન્ય જે યુગ્મ છે અથવા તમે ડાયરેક્ટ આવું પણ લખી શકતે એક્સ થી એક્સ એક્સ માઇનસ એક્સ શૂન્ય જે યુગ્મ છે બીજો નંબર પણ લઈ શકો 3-4-5 નો ઇશ્યુ બે બતાવશો કાફી છે માટે તે સ્વવાચક છે ત્યારબાદ સંમિત સંમિત નો નિયમ શું હતો જો એ થી બી નો સંબંધ તો બી થી એ નો સંબંધ આમાં યાદ રીતે આપણે એ જનરલ બતાવશું એક્સ થી વાય નો સંબંધ એક્સ માઇનસ વાય જે યુગ્મ છે અને થોડું આગળ સોલ્વ કરવાનું ને માઇનસ કોમન લઈ લેવું તો વાય માઇનસ એક્સ આવશે વિદ્યાર્થીઓ જે યુગ્મ છે એટલે ટોટલ આવશે તમારો માનાંક માઇનસ વન અને માનાંક વાય માઇનસ એક્સ જે યુગ્મ છે આમાં મેં સંખ્યા નથી લીધી કારણ કે 5 સંખ્યા છે 5-5 લખવા કરતા આપણે આ ડાયરેક્ટ નંબર વાઇઝ જ જોઈએ એટલે આ લેશે તમારો 1 અને y - x જે યુગ્મ છે માટે પાક્કું થઈ ગયું વિદ્યાર્થીઓ x થી y નો સંબંધ છે એટલે y થી x નો સંબંધ પણ છે એટલે y સંબંધ x જે સક્રિય છે માટે હું કહી શકું શું માટે r ને સંમિત નો સંબંધ છે વિદ્યાર્થીઓ આ રીતે તમે લખી શકો અહીંયા તમે નંબર પણ લખી શકો 1-2-2-1 1-3-2-1 તમારી ઈચ્છા જે હોય તો યુગ્મ આવું જોઈએ એવો નંબર લેવાનો તમારે સમજો 1 લીધો તો અહીંયા કેટલો લેશો 3 1-3 એટલે -2 યુગ્મ આવી જશે પછી 3 અને 1 અથવા ઇનડાયરેક્ટલી આ લખશો તો બેસ્ટ રહેશે હવે આવે છે પરંપરિતા પરંપરિતા નો સંબંધ શું હતો જો એ થી બી નો સંબંધ બી થી સી નો સંબંધ તો એ થી સી નો સંબંધ પહેલા વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો લખી દેવાની અને પણ આ રીતે સમજાવીશ એક્સ થી વાય નો સંબંધ પહેલા પછી વાય થી ઝેડ નો સંબંધ પછી આપણે એને બંને ને મિક્સ કરી દઈશું એક્સ થી વાય નો સંબંધ શું આવશે આયો એક્સ માઇનસ વાય એ યુગ્મ છે આ રીતે વિદ્યાર્થી આવશે તે જ પ્રમાણે અહીંયા y - z એ યુગ્મ છે આ બંને ને આપણે એક સાથે બંને ને જોઈન્ટ કરી દઈએ તો તમને જો y અને y કરી દઈએ જશે જો આપણે એની ધન સંખ્યા લેશો તો માટે બંને નો સરવાળો કરો આપણે x - y માન નથી લેતા કારણ કે યુગ્મ સંખ્યા મેં ધન લીધી છે વત્તા વાય માઇનસ એ પણ શું બનશે યુગ્મ છે વિદ્યાર્થી યુગ્મ વત્તા યુગ્મ શું થાય યુગ્મ વત્તા યુગ્મ યસ યુગ્મ એમાં તમે વાય ને વાય કટ કરી દો એટલે પાક્કું એક્સ માઇનસ ઝેડ એ મળશે તમને યુગ્મ છે
इनो मतलब ये होती है एक्स टी वाई वाई टी जेड फाइनल एक्स टी जेड नो संबंध जे युग्म छे એટલે x થી z નો સંબંધ આપણે આ રીતે લખી શકીએ પરંપરિકતા દર્શાવે છે ઇટ મીન્સ સ્ટુડન્ટ્સ આપણે સ્વવાચક જોયું નેક્સ્ટ સંમિત જોયું અને નેક્સ્ટ પરંપરિકતા જોઈએ આ બધું સત્ય આવી ગયું માટે આપણે કહી શકીએ કે r ને શું આ વર્તમાનનું પહેલું પૂરું થયું r ને સામ્ય સંબંધ છે એટલે આટલું લખો એટલે તમારો અડધો સંખ્યા વિદ્યાર્થી હવે આપણે આ ચકાસવાના છે 135 અને 24 અલગ અલગ રીતે એ r ને શું સંગતતા એટલે યુગ્મ દર્શાવે કે નહીં તે ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોશું એટલે આમાં આપણે આ અડધો સંખ્યા વિદ્યાર્થી અહીં પૂર્ણ થયું કહેવાય હવે મેં આ દર્શાવવા જઈ રહ્યો છું 135 યસ સંબંધ આર જે છે વિદ્યાર્થીઓ એ શું બતાવવાનું છે એ માઇનસ બી જે યુગ્મ છે એ દર્શાવું છું જો પહેલું 131 પછી 133 135 ચેક કરી દેવું તમને શું મળે છે 1-1 0 યસ જે યુગ્મ છે કન્ફર્મ થયું તે જ રીતે અહીંયા 1-3 માઇનસ 2 માના કપાય કે 2 મળવાનું યસ જે યુગ્મ છે નેક્સ્ટ 1-5 જે 4 આવશે જે યુગ્મ છે વિદ્યાર્થીઓ આપણે 1 સાથે ચેક કરી એવું જ તમારે 3 થી ચેક કરવાનું છે એવું જ તમારે 5 થી ચેક કરવાનું છે બધી સંખ્યા ચેક કરું છું જો હવે મેં 3 થી લઈ છું 3-1 3-3 3-5 પછી 5-1 5-3 5-5 આ બધા નંબરો તમે જોઈ શકો તમને યુગ્મ જ બતાવે છે ડેફિનેટલી આઈ 3-1 2 યસ જે યુગ્મ છે બટ એઝ જસ્ટ લખ્યું છે તમે વ્યવસ્થિત લખી દીધું 3-3 શૂન્ય યસ આ પણ યુગ્મ છે તે પ્રમાણે 3-5 એ શું આવશે આનાથી બાદ 2 યસ એ પણ યુગ્મ છે 5-1 4 એ પણ યુગ્મ છે 5-3 2 એ પણ યુગ્મ છે અને 5-5 શૂન્ય એ પણ યુગ્મ છે એટલે વિદ્યાર્થીઓ આ યુનિટ પૂરી થઈ ગણ 135 પછી બધું બાકી છે ને 135 એ અને શું સંગતતા દર્શાવે છે હવે 2 અને 4 સાથે સમજાવવા જઈ રહ્યો છું આ પ્રોસેસ પછી ત્યારબાદ છેલ્લો પ્રશ્ન પછી આપણે લેશું અંતિમ ચરણ લઈ શકો છો બે ઘટકોની બાદબાકી સંબંધ આ સાથે ચેક કરી શકો એટલે સંબંધ આ આપણી પાસે આ તો a,b જ્યાં માના a-b જે યુગ્મ છે આવું હતું ચાલો વિદ્યાર્થીઓ પહેલા આપણે 2,2 થી ચાલુ કરશું યસ એટલે માના 2-2 શૂન્ય જે યુગ્મ છે ચકાસણી જો ખ્યાલ આવે છે યસ 2-4 એટલે 2-4 એવી 2 જે યુગ્મ છે નેક્સ્ટ હવે 4-2 અને અંતિમમાં મેં 4-4 દર્શાવીશ વિદ્યાર્થી બધા કેસ ચેક કરીને જોવાના જે પ્રશ્નમાં અહીં મેં તમને બધા કેસ બતાવ્યા તે રીતે એ બતાવું છું એટલે આ છે તમારો 4-2 એ પણ યુગ્મ છે 4-4 એ પણ યુગ્મ છે
जे
चार नो गुणक छे। यस, चार इंटू जीरो करी दो तो तुमने बताओ से तुमने टोटल केटलू। यस जीरो, तुमने प्रश्न में कीधु छे चार नो गुणक। यस नेक्स्ट, माटे ते स्वअचल छे। ત્યારબાદ વિદ્યાર્થીઓ આગળ વધું છું સંમિત માટે। વિધેય સંમિત બતાવશે આ જ રીતનું સિમિલરલી જે આપણે નિયમ હતો, જો એ થી બી નો સંબંધ તો બી થી એ નો સંબંધ આ રીતે। તમામ એક્સ અને વાય થી સમજાવીશ, એક્સ થી વાય નો સંબંધ શું બતાવશે, એક્સ માઇનસ વાય જે આ જ લખીશ ચાર નો ગુણક છે। चार लखी सको आगे तो आ रीते लखी सकसो आगे माइनस वन सम्मित दर्शाए છે આ રીતે વિદ્યાર્થીઓ લખી શકો। હવે સ્વઅચળ થઈ ગયું, સંમિત થઈ ગયું, હવે આવે છે નંબર પરંપરિકતા નો સંબંધ। અને કોલા જે કે નિયમ શું હતો, જો a થી b સંબંધ, b થી c સંબંધ તો a થી c સંબંધ દર્શાવવાનું હતું આ રીતે। અને પણ આપણે આ જ નિયમથી વધારીએ x થી y નો સંબંધ, મે જાણી લેને નંબર બીજો લીધો છે વિદ્યાર્થીઓ x y z, તમે આમાંથી કોઈ નંબર પણ લઈ શકો। આ જે આપણે બનાવ્યા છે 0 થી 12 એ કેમ બનાવ્યું બતાવું છું, એનું રીઝન છે અહીંયા લખશે x minus y જે 4 નો ગુણક છે આ રીતે વિદ્યાર્થીઓ લખી શકશું। નેક્સ્ટ y minus z એ પણ चार नो गुणक छे अने बन्ने ने आपणे प्लस करी दिए माटे मानांक x माइनस y वत्ता मानांक y माइनस z, चार नो गुणक वत्ता चार नो गुणक ते बन्ने नो प्लस करो तो भी ये आवे ने जे चार नो गुणक छे। विद्यार्थी मानांक ने आपणे धन लईए छे एटले खाली पॉजिटिव आ रीते तुमने बतावशे इन शॉर्ट आ टेंशन अरे ये x माइनस z जे चार नो गुणक छे माटे હું કહી શકું વિદ્યાર્થીઓ કે x થી y નો સંબંધ, y થી z નો સંબંધ તે x થી z નો સંબંધ પરંપરિકતા દર્શાવે છે। એટલે અહીંયા આપણા ત્રણે ત્રણ નિયમ વિદ્યાર્થીઓ પૂરા થયા, સ્વવાચક, સંમિત અને પરંપરિકતા। એટલે હું કહી શકું કે આપણા માટે આ સામ્ય સંબંધ છે, માટે આ નિયમ સામ્ય સંબંધ છે અને તેથી એને સામ્ય વર્ગો મળી શકે। વિદ્યાર્થીઓ સામ્ય વર્ગો આપણે વનને આધારે લાવવાનું છે, હવે એ શું છે જરા બતાવું છું, તમે જરા અહીં જોતા રહેજો। આપણે આ પ્રશ્નને આગળ વધારીએ છીએ, સામ્ય વર્ગો, સામ્ય વર્ગો એટલે કઈ, 1 સાથે કનેક્ટેડ 1 માઈનસ શું કરું તો એ 4 વડે વિભાજ્ય થાય, એટલે હવે ઘટક 1 ને સામ્ય વર્ગો લખતા, સામ્ય વર્ગો 1 સાથે આપણે બનાવશું એટલે અહીંયા 1 આવશે, અહીંયા તમારો ઘટક આવશે આ एक थी लेने कितना आता 0 देने के बाद 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1 साल का नंबर ले
બાદબાકી થાય અને 4 નો અવયવ મળે તો 1 થી તમારે 5 લેવું પડે વિદ્યાર્થી યસ પછી સીધું 1 થી 9 લેવું પડે અને 1 થી 1 લેશો તો ભી લે ચાલશે એટલે તમારા માટે ઘટક કયો આવવાનો પહેલો 11 ચેક કરો 1 માઈનસ 1 બરાબર 0 જે 4 નો ગુણક છે તે પ્રમાણે નેક્સ્ટ નું વિચારશું 15 પછી વિચારશું 19 અહીં કોણ આવવાનો છે ખાલી 1 સાથે કીધું છે એનો કોઈ પ્રશ્ન નથી એટલા માટે મેં બનાવ્યું વિદ્યાર્થી 1 માઈનસ 5 જે 4 માનાની વાત તો પાક્કું 4 નો ગુણક કરો તે દે ને તે પ્રમાણે અહીં 1 માઈનસ 9 જે 8 જે 4 નો ગુણક છે એટલો તમારો આન્સર આવ્યો एक ने साम्य वर्ग यस माने घटक एक ना साम्य वर्ग तुमने मिला क्या 159 आए इन्हें भी अनंत की थियो विद्यार्थियों ये तुम्हारा एक प्रश्न तुमने दिया आए हवे में पाना बचा रहा ए बराबर बी समझाओ आज ये हमने कंटिन्यू ये एक प्रश्न विद्यार्थी समाप्त थियो के भाई આપણને લાગે છે એ બરાબર બી સમાન ઘટકો માટે જોશું પહેલું સવાચક એ નો સંબંધ चेक करो ए ए बिलोंग्स टू आर छे तो हां x से x को संबंध ले इस x बराबर x सत्य छे भई x वाई क्यों छे तुमने विद्यार्थी कोई भी नंबर ले सको 0 के बाद 00 ले 11 ले 22 ले तुम्हारी इच्छा माटे ते स्ववाचक छे इन जनरल लेसन तो बहुत इजी पड़ सकते हैं चलो आज मारो पहलू फिनिश પછી પરંપરિકતા સોરી સંમિત આવશે સંમિત માટે નિયમ આ જ પ્રમાણે લખીએ કે જો એ થી બી નો સંબંધ તો બી કે નો સંબંધ એ ને બી ની જગ્યાએ કોઈ બી જનરલ તમે લઈ શકો આમાંથી એટલે મેં x આ રીતે લખું છું x થી y નો સંબંધ તો x બરાબર y નેક્સ્ટ y થી x નો સંબંધ શું આવશે x બરાબર y માટે અને તમે y બરાબર x લઈ શકો જે સત્ય છે કારણ કે જો x બરાબર y હોય તો y બરાબર x હોય યસ માટે તે ને સંમિત નો સંબંધ છે ત્યાર પર આવે છે પરંપરિકતા યસ પરંપરિકતા માટે મેં આ લીધે જો a થી b નો સંબંધ બી થી સી નો સંબંધ તો એ થી સી નો સંબંધ આ જ રીતે હું બતાવીશ તમને એક્સ થી વાય નો સંબંધ વાય થી ઝેડ નો સંબંધ માટે પાક્કું એક્સ બરાબર વાય બરાબર ઝેડ ઇટ મીન્સ એક્સ બરાબર ઝેડ માટે એક્સ થી ઝેડ જે પરંપરિકતા નો સંબંધ દર્શાવે છે વિદ્યાર્થીઓ આમાં તમે જોઈ શક્યા સ્વવાચક સંમિત અને પરંપરિકતા અને ત્રણે ત્રણ ગુણધર્મ આવી ગયા બાદ આપણે કહી શકીએ કે આ શું બતાવશે યે સામ્ય સંબંધ માટે આને સામ્ય સંબંધ છે હવે હું લઈ છું સામ્ય વર્ગો એટલે કોઈ કીધું છે ઘટક 1 માટે પ્રશ્ન 2 માટે પણ પ્રશ્ન 1 માટે પણ એક વર્ગ તો તમને બતાવી દીધું એટલે 2 વર્ગો હવે અને બી મેં લખી સામ્ય વર્ગો માટે 1 અને બધા ઘટકો 0 1 2 ત્યારે આ એક જ સામ્ય વર્ગ આવવાનો અંતિમ કારણ કે આપણે તો સમય બતાવવાનું છે બીજો કોઈ આવશે જ નહીં યસ માટે ઘટક એક નો સામ્ય વર્ગ કયો ફક્ત 1 છે બીજો કોઈ ઘટક આવશે જ નહીં
અહીં તો તમે 0 1 2 3 4 5 up to 12 લખી શકો વિદ્યાર્થીઓ, પણ આપણે નથી લખવાનું, કારણ આપણે ખાલી 1 માટે પૂછ્યું છે. અહીં જે 2 માટે પૂછે તો તમારે 2 વાળું ચેક કરવાનું, 3 વાળું છે તો તમારે 3 વાળું ચેક કરવાનું. એ રીતે 0 થી 12 તમને કોઈ પણ સામ્યવર્ગ વિદ્યાર્થી પૂછી શકાય, અને આ તમારો પ્રશ્ન 9 નો એકદમ સરળતાથી વિદ્યાર્થીઓ આપણે પૂર્ણ કર્યો. ચાલો વિદ્યાર્થી પ્રશ્ન 9 અહીંયા પૂર્ણ કર્યા બાદ આ પાઠ અહીં હું પૂર્ણ કરું છું. આગળનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ પાઠમાં સમજીશું. ત્યાં સુધી રજા આપશો. બાય બાય.